આજની આ વિશેષ રજૂઆતમાં વાત કરવી છે જળયાત્રાની કારણ કે આજથી રથયાત્રાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે અને કારણ કે આજે જળયાત્રા યોજાય ખૂબ જ ભવ્ય જળયાત્રાનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું અને કારણ કે આ વખતની જે જળયાત્રાની શરૂ શરૂઆતની જો વાત કરવામાં આવે દર વખતે જળયાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ વખતે પણ સવારથી જે રીતે લાઈવ દ્રશ્યો બતાવ્યા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અમદાવાદવાસીઓએ જળયાત્રા કાઢી એકસો આઠ સાથે જળાભિષેક ભગવાન જગન્નાથજીનો કરવામાં આવ્યો અને ત્યારે આજે જળયાત્રા અને એનું એનું મહત્વ શું છે તે જાણવાનો પ્રયાસ કરીશું સાથે સાથે જળયાત્રા સાથે જોડાયેલી તમામ એવી બાબતો એ વિશેષ બાબતો અજાણી બાબતો જેના પર આપણે આજે પ્રકાશ પાડીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણી જાણીતાવા જ્યોતિષાચાર્ય હાર્દિકભાઈ જોશી આપનું નિર્માણ ન્યૂઝ પર স্বাগত છે નમસ્કાર અદિગાય પહેલા તો કારણ કે આજે જળયાત્રા યોજાય ખૂબ જ ભવ્ય જળયાત્રા હતી આ જળયાત્રાનું મહત્વ થોડું જણાવશો જી બિલકુલ જળયાત્રા જળ એ જ જીવન અને જગતના નાથની જ્યારે રથયાત્રા યોજાવાની હોય તો આજના શુભ દિવસે સૂર્ય આદરા નક્ષત્રમાં જતો હોય અને માટે કરી ભગવાનના જેષ્ઠાભિષેક જે પ્રારંભ થયો જેઠ મહિનાને જેઠ શુક્લ પૂર્ણિમાના દિવસે જે મહાઅભિષેક જળાભિષેક થતો હોય અને જળયાત્રાનું વિશેષ મહિમા એ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે નવસો નવ્વાણું તીર્થના જળ અડસઠ તીરથના જળ અને તમામ પ્રકારના કૂપ અને જળાશય આ બધાના જળ લાવી અભિમંત્રિત કરી અને એકસો આઠ કળશ દ્વારા ભગવાન ઉપર મહાઅભિષેક કરવામાં આવતો હોય છે જે જગતના નાથ આખા જગતને નિહાળવા માટે નગરની અંદર તમામ એના ભક્તોના દર્શન આપવા માટે અને ભક્તોને ખબર અંતર લેવા માટે જ્યારે નીકળતા હોય તો એ ભગવાનના તમામ પ્રકારના કોઈપણ જાતના ઉપદ્રવ એ ભક્તોના ઉપદ્રવોને દૂર કરવા માટે તમામ ભક્તોની મનોકામનાને પૂર્ણ કરવા માટે એ આજના દિવસે જળયાત્રા યોજવામાં આવતી હોય છે શાસ્ત્રમાં વર્ણન કર્યું કે કથાકથિત કોઈ પણ મોટા તીર્થમાં જવું જો જે મોટું તીર્થ જોવામાં આવે તો સા ભ્રમયતી સાબરમતી એ કિનારે વસેલું નગર એટલે કર્ણાવતી અમદાવાદ નગરની અંદર બિરાજમાન ભગવાન જગન્નાથજી અને જગન્નાથજીના ઉપર અભિષેક કરવા માટેનું જળ લાવવામાં આવતું હોય સાબરમતીનું જળ સાબરમતીના જળ દ્વારા એ ભગવાનને અભિષેક કરવામાં આવતો હોય છે આજના દિવસે જળની પૂજા એ કુમકુમ અક્ષત શ્રીફળ નારાછડી દીપ અને ધૂપ આ બધી જ વસ્તુઓ અર્પણ કર્યા બાદ દૂધ અર્પણ કર્યા બાદ એ નદીમાંથી જળ લેવામાં આવતું હોય છે અને જળની પણ આજ્ઞા લેવામાં આવે છે કે જે રથયાત્રાના દિવસે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે અને નિર્વિઘ્નતાથી સંપન્ન થાય જે કાર્ય રથયાત્રા મહોત્સવ કરવામાં આવે છે અને એ પૂજા અર્ચના કર્યા બાદ એ વરુણ દેવતાને વધાઈ અને તેને કળશમાં લઈ અને ત્યાર પછી એ મંદિરે લાવવામાં આવે છે ભગવાન શ્રી જગન્નાથજીના ઉપર અભિષેક કરવામાં આવે છે જગન્નાથજીના વિશેષ અભિષેક માટે રથયાત્રાના શુભ દિવસ અંતર્ગત એ જે જળાભિષેક માટે એ જળ લાવવામાં આવતું હોય છે શાસ્ત્રોમાં વિધિવત ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું કે તમામ તીર્થો બોલાવવા કે ભગવાનના સ્નાન માટે ભગવાનના અભિષેક માટે અને સહસ્રાધાર અભિષેક કરવામાં આવે જ્યારે જગન્નાથજીને રથયાત્રા માટે નીકળવાનું થાય પ્રસ્થાન કરવાનું થાય તેના પૂર્વે એ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે

જગન્નાથ સ્વયં સ્વામી નયન પથગામી ભવતું મેં જે જગન્નાથજી છે એ ભગવાનને હાથી એટલે કે ગજરાજ અતિશય પ્રિય છે અને ગજરાજની સાથે સાથે જોડાયેલી દંતકથાઓ કે ગજરાજ એક એ શાંતિનું પ્રતિક છે શાંતિનું પ્રાણી જે માનવામાં આવતું તો એ ગજરાજ એકદમ શાંત અને મનને પણ શાંતિ આપવા વાળું પ્રાણી એટલે કે ગજરાજ અને ગજરાજ એ સ્થિર લક્ષ્મી પ્રાપ્ત કરાવતું વાહન એ ભગવાનનો હોય છે ભગવાનનું પ્રિય વાહન એમાં બલભદ્રા અને સુભદ્રા સુભદ્ર બલભદ્રા અને સુભદ્રાજી બંનેના ઉપર પણ અભિષેક કરવાનો ભગવાન જગન્નાથજી પર પણ અભિષેક કરવાનો માટે કરી એ ગજરાજ ઉપર જળ લાવી અને એ જળ દ્વારા એ ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે કારણ કે લક્ષ્મીજીને પણ પ્રિય અને સુભદ્રાજીને પણ પ્રિય એ ગજરાજ હોય છે અને ગજરાજ એ રથયાત્રાની અંદર મુખ્ય સાધન એ ભગવાનના રથને આગળ ચાલતું વાહન એટલે કે ગજરાજ કહેવામાં આવે છે જે તે સમયે એ એ ભગવાનના આગળ ચાલતું મુખ્ય વાહન હતું હતું જ ખાલી ગજરાજ ઊંટ કે ઘોડા આ બધી જ વસ્તુઓ બરાબર પરંતુ હાથી એ ભગવાનની શોભા વધારવા વાળું અને હાથી એ ભગવાનની આગળ ચાલે છે અને ભગવાનના રથ તેની બિલકુલ પાછળ ધીમે ધીમે આવતા હોય તો ભગવાન એ તમામ ભક્તોને નિહાળી શકે સૌ પ્રથમ ભક્તો એ હાથીના દર્શન થાય હાથીના દર્શન બાદ એ ભગવાનના દર્શન થાય અને ભગવાનના દર્શન થકી તમામની ઈચ્છાઓ પૂર્ણ થાય માટે શાસ્ત્રોમાં પણ વર્ણન કર્યું કે ગજ એટલે કે હાથીને જુઓ તો એ દિવસે તમારા જીવનમાં શુભલક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે જે પણ કોઈ વ્યક્તિ હાથીની સન્મુખ ઉભા રહી પોતાની કોઈ પણ ઈચ્છા અથવા અભિલાષા એ વ્યક્ત કરે તો હાથીની સામે સન્મુખ રહીને ઈચ્છાને બોલવાથી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થતી હોય છે એવું શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે માટે આ ગજરાજની ઉપસ્થિતિ રથયાત્રા જળયાત્રા આ બધા જ દિવસોમાં વિશેષ રૂપે હોય છે જી બિલકુલ અને જે રીતે આપણે જણાવી ગઈ કારણ કે એકસો આઠ કળશ સાથે જળાભિષેક કરવામાં આવે છે સાબરમતી નદી પાસે આ જે જળાભિષેક છે એકસો જ કે મને સાથે સાથે જે નદીઓનું પાણી જળ જે એકઠું કરવામાં આવે છે તે કઈ રીતે વ્યવસ્થા હોય છે જી બિલકુલ સત્યાવીસ ચોક એકસો આઠ એટલે કે ભગવાન જગન્નાથજી ઉપર અભિષેક કરવામાં આવે તો એકસો આઠનો મહિમા એટલા માટે બતાવ્યો કે પૂર્ણ અંક અને ભગવાન શ્રી જગન્નાથની ઉપર જે જળાભિષેક કરવામાં આવે છે એ સત્યાવીસ નક્ષત્ર એ તમામના જળ એ અલગ અલગ કૂપની અંદરથી લાવવામાં આવતા હતા એ સમયની અંદર કુવાઓનું પણ વિશેષ મહિમા હતો વાવડીનો પણ મહિમા હતો અને તમામ તીર્થોમાંથી જળ લાવવામાં આવતું બધા જ કળશમાં અલગ અલગ મૂકવામાં આવતું અને એ સત્યાવીસના ચાર વિભાજન કરવામાં આવતા ચાર જગ્યાએ એ સત્યાવીસ સત્યાવીસ કળશ મૂકવામાં આવતા અને ટોટલ એ એકસો ને આઠ થાય માટે એકસો આઠ કળશ ભરી અને ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે છે શાસ્ત્રોમાં એકસો આઠનો મહિમા ખૂબ જ બતાવવામાં આવે છે કે એકસો આઠ કળશ દ્વારા એ પૂર્ણ અંક આઠ અને એક નવ એ નવના ના દ્વારા 108 કળશ દ્વારા ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવે તો એ તમામ પ્રકારના રોગ અને ઉપદ્રવથી બચાવવાળું જળ એ ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવતું હોય છે માટે એકસો કળશ ભરી અને ભગવાનની સન્મુખ ધરવામાં આવે તમામે તમામ તીર્થો એકસો કળશની અંદર વિદ્યમાન એટલે કે બિરાજમાન થાય એવા ભાવ સાથે વૈદિક મંત્રો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા વિધિવત તેનું પૂજન થતું હોય છે રથયાત્રાની અંતર્ગત જળયાત્રા એ પહેલો ભાગ એ પ્રથમ ભાગની અંદર એકસો આઠ કલશની અંદર કુમકુમ અક્ષત પુષ્પ અને સુગંધિત દ્રવ્ય આ બધી જ વસ્તુઓ એની અંદર પધરાવવામાં આવે અને તમામ તીર્થોનું આભાન કરવામાં આવે કે સર્વે સમુદ્રા તીર્થાની આયાંતુ મમ શાંતિ અર્થમ દેવ શાંતિ અર્થમ દુરિતાક્ષય ક્ષયકારિકા કે તમામ પ્રકારનું દુરિત અને એ બધું છે એ ભગવાન તમારી કૃપાથી ક્ષય એટલે કે તેનો નાશ થાય અને શુભ શુભત્વની પ્રાપ્તિ થાય તમામના જીવનની અંદર એના માટે કરી એ જળાભિષેક માટેના કળશોને અભિમંત્રિત કરવામાં આવે છે ત્યારબાદ વરુણ મુદ્રા એની ઉપર કરી અને વરુણ મુદ્રાથી પણ અભિષેક કરી ભગવાન વરુણનું પણ આવાહન કરવામાં આવે અને એ તમામ આવાહન કરેલા કળશો દ્વારા ભગવાનની ઉપર અભિષેક કરવામાં આવતો હોય છે આ ઉપરાંત કારણ કે જળાભિષેકનું આટલું મહત્વ છે ને આટલું વાતે ગાજતે જળયાત્રા યોજાઈ ગઈ હવે અને આ પ્રારંભ માનવામાં આવે છે જે રીતે શરૂઆતમાં આપણે વાત કરી કે હવે આ રથયાત્રાનો પ્રારંભ છે તો હવેના પડાવો રથયાત્રાના શું હશે હવે શું થાય છે આગળની પદ્ધતિ કેવા પ્રકારની હોય છે જી બિલકુલ ભગવાનના જળાભિષેક બાદ એ નેત્રોન મિલનની વિધિ કરવામાં આવતી હોય છે અને નેત્રોન મિલન માટે કે ભગવાનની આંખે પણ પાટા બાંધવામાં આવે છે ત્યાર પછી ભગવાનને શયન માટે બિરાજમાન કરવામાં આવે છે ભગવાનને થોડોક આરામ મળી રહે તે માટે ભગવાનના દર્શન પણ બંધ કરવામાં આવે છે ભગવાનની આગળ તમામ પ્રકારના ફળનો ઉપભોગ એટલે કે ફળ એનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે જાંબુ કેરી કાકડી આ બધી જ વસ્તુઓ એ ભગવાનની સન્મુખ ધરવામાં આવે છે અને ત્યારબાદ વાજતે ને ગાજતે એ ભગવાનને પોતાના મોસાળ તરફ એટલે કે સરસપુર એ રણછોડજીના મંદિરે ત્યાં પધરાવવામાં આવી અને ત્યાંથી એ મંગલયાત્રા પ્રારંભ થતી હોય છે વિશેષ રથયાત્રાના દિવસોના અંતર્ગત ખૂબ જ બધા પ્રય પ્રયોગો બતાવવામાં આવ્યા છે કે રથયાત્રાના દિવસથી જળયાત્રાથી લઈ અને રથયાત્રા સુધીમાં કયા કયા પ્રયોગો કરવા જોઈએ પરંતુ સર્વપ્રથમ જળયાત્રા જળયાત્રા પછી ભગવાનના આંખની શાંતિ માટે અને મનની શાંતિ માટે આંખે પાટા બાંધી એ નેત્રોણ મિલનની વિધિ કરવામાં આવે છે અને એ ભગવાનની આંખે પાટા બાંધી ત્યારબાદ ભગવાનને થોડાક સમય માટે આરામ કરવામાં કારણ કે ભગવાનની આંખે પાટા એના માટે બાંધવામાં આવે છે કે ભગવાનને શરીરની અંદરની ગરમી અને જે પણ શરીરનો ઉપદ્રવ હોય તે બધો જ દૂર થાય શાંત થાય માટે એવા જ ફળનો આહાર એ ભગવાનની સન્મુખ મૂકવામાં આવે છે અને ભક્તોના તમામને ખૂબ જ પ્રાર્થના થકી એ ભગવાન એ બધા જ આહાર ગ્રહણ કરતા હોય છે પ્રસાદ તરીકે ભક્તોને વહેંચવામાં પણ આવે છે અને ત્યારબાદ એ રથયાત્રાનો મંગલ પ્રારંભ થતો હોય છે અને કારણ કે હવે આજથી જે રીતે આપણે વાત કરી કે મંગલ પ્રારંભ આજથી શરૂ થઈ ગયો છે તો જે લોકો ભગવાન જગન્નાથજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હોય રથયાત્રાની કારણ કે આપણે ત્યાં ખૂબ જ બધા લોકો રાહ જોતા હોય છે અત્યારથી શું ભક્તોએ પણ કોઈ બાબતોની ધ્યાન રાખવાની હોય છે રથયાત્રા સુધીમાં આટલા દિવસોમાં જી બિલકુલ આ રથયાત્રા અંતર્ગત ભક્તોએ ખૂબ જ ધ્યાન એ રાખવું જોઈએ કે ભગવાનના મંદિરે જો દર્શન કરવા ન જઈ શકતા હોય તો પોતાની ઘરની અંદર જે બિરાજમાન ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ એટલે કે વિષ્ણુનું સ્વરૂપ હોય જગન્નાથનું સ્વરૂપ હોય કે કોઈ પણ સ્વરૂપ એ તે સન્મુખ લાવી ભગવાનને જળના અભિષેક કરવા જોઈએ આ દિવસોની અંદર વિશેષ પૂજન અર્ચનનો મહિમા બતાવવામાં આવ્યો છે શાસ્ત્રમાં વર્ણન છે જો મંદિરે નહીં જઈ શકતા હોય જે વ્યક્તિઓ જે ભક્તો મંદિરે ન જતા હોય તેવા વ્યક્તિઓએ કેવળ ને કેવળ એ ભગવાનને ઘરમાં પણ શંખ દ્વારા ભગવાનને દૂધ દ્વારા અને પંચામૃત આદિ દ્રવ્ય દ્વારા ભગવાનને સ્નાન કરાવી સુંદર આભૂષણ પહેરાવી પોતાના મંદિરની અંદર દીપમાળ અર્પણ કરી એ ભગવાનની આરતી ઉતારવી અને સન્મુખ બેસી મહામંત્રના જપ કરવા જોઈએ કે મહામંત્ર એ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુમે હે ભગવાન મારા નયનની સન્મુખ એ તમે બિરાજમાન રહો અને કાયમના માટે હું જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમે મારું કાર્ય કરવા માટે પણ પ્રગટ થાઓ હે ભગવાન તમે મારા નયનના પથ એટલે કે મારા નયન આંખો જ્યાં જ્યાં જાય ત્યાં બધી જ જગ્યાએ હે પ્રભુ હું તમારા દર્શન કરી શકું આ મહામંત્ર એ ભગવાન જગન્નાથજીનો એ શાસ્ત્રમાં ઉક્ત કરેલો એટલે કે વર્ણન કરેલો છે અને આ મંત્ર આ દિવસો દ્વારા જપ કરવા થકી જીવનમાં મનવાંછિત કામનાઓ પૂર્ણ થતી હોય છે માટે કરી શાસ્ત્રમાં વર્ણન આ મંત્રના જપ કરી ભગવાનને સૂતરાઉના વસ્ત્ર આ દિવસો દ્વારા આ દિવસોના અંતર્ગત ભગવાનને વસ્ત્ર એ ખાલીને ખાલી સૂતરાઉના અર્પણ કરવા જોઈએ એકદમ ઝીણા વસ્ત્ર એ ભગવાનની સન્મુખ સ્નાન કરાવ્યા બાદ ભગવાનને લૂછી અને સુંદર વસ્ત્ર આભૂષણ અર્પણ કરવા અને વિશેષ કે ગુંજાની અને કમળની માળા એ ભગવાનની ગળાની અંદર અર્પણ કરવી જોઈએ તો ભગવાન રથયાત્રાના અધિષ્ઠાતા દેવ ભગવાન જગન્નાથ એ તમામની ઈચ્છાઓને પૂર્ણ કરતા હોય છે અને કારણ કે આજે જડયાત્રા બાદ સાંજે હવે જગન્નાથજી ભાઈ અને બહેન સાથે જશે સરસપુર પંદર દિવસ તેઓ ત્યાં મોસાળમાં રોકાવાના છે તો આ પંદર દિવસ સરસપુરમાં કેવો માહોલ હોય છે અને ત્યાં કેવા પ્રકારની આયોજન કરવામાં આવતું હોય છે જી બિલકુલ ત્યાં પણ અલગ અલગ ભક્તોની મંડળી એટલે કે ભજન મંડળી દ્વારા સરસપુરની અંદર પણ ભગવાન શ્રી જગન્નાથજીના ભજન કીર્તન આ બધી જ વસ્તુઓનું આયોજન કરવામાં આવતું હોય છે તમામ દેશ અને દુનિયામાંથી વ્યક્તિઓ એ અમદાવાદની નગરયાત્રા એટલે કે જગન્નાથજીની રથયાત્રા જોવા માટે નિહાળવા માટે આવતા હોય છે કે વર્ષોથી ચાલતી પરંપરા આ અંતર્ગત ભગવાન શ્રી જગન્નાથજીના જગન્નાથજીના દિવ્ય દર્શન કરવા માટે લોકો સ્પેશિયલી સરસપુરની અંદર જતા હોય છે આ પંદર દિવસ દરમિયાન ત્યાં પણ ખૂબ જ એ ભક્તિનો માહોલ હોય છે આખા સરસપુરની અંદર જ્યાં પણ જાઓ ત્યાં જય રણછોડ જય રણછોડના નારા અને ભગવાનના ભજન અને કીર્તનથી એ તમામ ગલીઓ એની ગુંજતી હોય છે અને સરસપુરની અંદર પણ એ ભગવાનનો વિશેષ મહિમા બતાવવામાં આવ્યો છે કે બિલકુલ પંદર દિવસ સુધી ભગવાન ત્યાં બિરાજમાન થઈ અને જે પણ ભક્તોના મનોરથ છે એને પૂર્ણ કરવા માટે એ ત્યાં આગળ ભગવાન આવતા હોય છે જે જગન્નાથજી બલરામજી અને સુભદ્રાજી ત્રણેયની સાથે એ ભગવાન ત્યાં આગળ બિરાજમાન થઈ અને તમામના ખબર અને અંતર પણ પૂછતા હોય તમામ ભક્તો ભગવાનને મળવા માટે દર્શન માટે જ્યાં જતા હોય છે ત્યાં ભગવાન તેમની ઈચ્છાઓને પણ પૂર્ણ કરવા માટે બિરાજમાન થતા હોય છે જી બિલકુલ અને કારણ કે હવે પંદર દિવસ પછી જયારે રથયાત્રા નીકળશે અષાઢી બીજના દિવસે ત્યારે ઘણા એવા ભક્તો છે શ્રદ્ધાળુઓ છે જે કદાચ રથયાત્રામાં નથી આવી શકતા તેમના વિશે આમ તો આપે જણાવ્યું કે કઈ રીતે તેઓ આરાધના કરી શકે પરંતુ રથયાત્રાના દિવસે સ્પેસિફિક એ દિવસે એમને કયા પ્રકારે ભગવાનની આરાધના કરવી જોઈએ જે લોકો રથયાત્રામાં સામેલ ન થઈ શકે જી બિલકુલ એમણે ભગવાનની આરાધના કરવા માટેનું ઉત્તમ સાધન ભક્તિનું બતાવવામાં આવ્યું છે કે જે લોકો એ ભગવાનની રથયાત્રામાં જોડાઈ નથી શકતા જઈ નથી શકતા અથવા તો દર્શન નથી કરી શકતા તેવા લોકોએ ભગવાનની આગળ કેરી એટલે કે આમ્રફળ એ અર્પણ કરવું જોઈએ ઉત્તમ પ્રકારની કેરી એ ભગવાન જગન્નાથજીની સન્મુખ એ ભોગ માટે અર્પણ કરવી જોઈએ પ્રસાદમાં જો કેરી અર્પણ કરવામાં આવે તો ભગવાનની ખૂબ જ પ્રસન્નતા થતી હોય છે કે જેઠ મહિના પછી જે અષાઢ મહિનામાં આવતી દ્વિતીયા એના શુભ દિવસે યોજાવનારી રથયાત્રા તો રથયાત્રાના દિવસે ભગવાનની સન્મુખ કેરીનો પ્રસાદ ચઢાવવો જોઈએ કેરી અર્પણ કરવી જોઈએ ભગવાનની આગળ ઉગાડેલા મગ એ પણ અર્પણ કરવા જોઈએ ભગવાનની આગળ એ જાંબુનો પણ પ્રસાદ અર્પણ કરવો જોઈએ ભગવાનની આગળ કાકડીનો પણ પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ બધા જ પ્રસાદ એ ભગવાનની સન્મુખ મૂકી અને ભગવાનના નામ મંત્રનો જપ કરી અને ત્યાં આગળ બેઠા બેઠા ભગવાનના દર્શન કરવા અને માનસ પ્રકારની રથયાત્રા કે મનની અંદર એવો ભાવ કરવો કે ભગવાન આ જગ્યાએ બિરાજમાન હતા અને ત્યાંથી આગળ આવતા આવતા એમના રથ સુભદ્રા અને બલરામજીની સાથે સાથે આગળ આવતા ગયા અને એ ભગવાન આ જગ્યાએ બિરાજમાન થયા અત્યારે ભગવાન આ જગ્યાએ સન્મુખ ઊભા છે તેમની સન્મુખ ઉભા રહીને હું દર્શન કરું છું અને ભગવાન મારા દર્શનનો અને આ પ્રસાદનો પણ સ્વીકાર કરી રહ્યા છે તેઓ ભાવ પોતાના ઘરમાં બેઠા 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 પોતાના કામ વ્યવસાયના સ્થાનમાં પણ ભગવાનની રથયાત્રાને નિહાળવાનો એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે લોકો રથયાત્રામાં નથી જોડાઈ શક્યા તે બધાએ ભગવાનના નામ જપનો તો મહિમા બતાવ્યો મહામંત્ર જો ન ફાવતો હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયો આ મહામંત્ર પણ બાર વખત જો જપ કરવામાં આવે તો ભગવાનની રથયાત્રામાં જોડાય એનો જ પણ આનંદ એ મળતો હોય છે જો એ વ્યક્તિઓ ત્યાં નથી જઈ શકતા એવા વ્યક્તિઓએ ઘરે બેઠા બેઠા પણ મંત્ર જાપ કરવા જોઈએ જે વ્યક્તિઓ જળયાત્રામાં નથી જોડાઈ શક્યા તેવા લોકોએ પણ એ જળયાત્રાના અંતર્ગત પોતાના ઘરની અંદર એક કળશની અંદર જળ લેવું તેની અંદર થોડું ગંગાજળ અર્પણ મૂકવું થોડુંક તીર્થોના બીજા બધા તીર્થોના જે જળ હોય તે બધા જળ અર્પણ કર્યા બાદ એ ભગવાનની ઉપર અભિષેક કરવાનો ઘરની અંદર બેઠા બેઠા ભગવાનના સ્વરૂપને સ્નાન કરાવો અને જળયાત્રાનો આનંદ લેવો જોઈએ કે ભગવાનની સ્વરૂપ એ ખૂબ જ વિશાળ છે અને એ વિશાળ સ્વરૂપની જ્યારે જળયાત્રા થઈ રહી હોય અને જળયાત્રા થતી હોય ત્યારે જો આપણે તેમાં નથી જોડાઈ શક્યા રથયાત્રા થતી હોય ત્યારે નથી એમાં જોડાઈ શક્યા તો એ ભગવાનના સ્વરૂપને ઘરની અંદર પણ પધરાવી અને સ્નાન કરાવવું જોઈએ સ્નાન કરાવ્યા બાદ આભૂષણો ને આ બધી જ વસ્તુ અર્પણ કર્યા બાદ માનસ રથયાત્રા એટલે કે ભગવાન શાસ્ત્રોમાં વર્ણન છે કે માનસ પૂજા એનો પણ વિશેષ મહિમા બતાવવામાં આવે છે અને કડી કાળની અંદર કલવ કેશવ કીર્તના કે કેશવનું કેવલ ને કેવલ સ્મરણ વાત શાસ્ત્રમાં પ્રીતિબેન ત્યાં સુધી કરવામાં આવી કે એક ગાયના શિંગડા ઉપર જો રહીનો દાણો જેટલી ક્ષણ માટે બિરાજમાન રહે એટલી વાર પણ જો કોઈ ભક્ત સાચા હૃદયથી અથવા મન દ્વારા આ મારા નામ જપનો મહિમા નામનો જપ કરશે અથવા તો નામ સ્મરણ કરશે તેના તમામ પાતકોને હું બાળી દઈશ એવું ભગવાન ગીતાજીમાં પણ વાત કરી રહ્યા છે શ્રીમદ્ ભાગવતની અંદર પણ આની વાત કરી કે ભગવાનનું સ્મરણ અને કીર્તન એ કીર્તન જો ક્ષણ માટે પણ કરવામાં આવે તો એ ક્ષણમાંથી પણ ભગવાન તે ભક્તોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે માટે વિશેષ રૂપે આ રથયાત્રા આ જળયાત્રાના અંતર્ગત એ જળયાત્રાના દિવસે પણ જો જળયાત્રામાં ના જોડાઈ શકો રથયાત્રામાં પણ ના જોડાઈ શકતા હોય તેવા ભક્તોએ આવી રીતે અલગ અલગ ભગવાનના સ્વરૂપનું આરાધન અને પાંચ કીર્તન એ ભગવાનની સન્મુખ બેસી અને પાંચ ભજન અથવા તો કીર્તનનો જાપ કરવો જોઈએ

જે પણ ઉર્જા છે તે બધી જ ઉર્જા આપણા શરીરમાં પણ જો પ્રાપ્ત કરવી હોય તો ભગવાનને ઋતુના ફળ અર્પણ કરવા એવું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જેવી રીતે એ ચોમાસાની ઋતુનો પ્રારંભ થશે અને પ્રારંભના અંતર્ગત એ જે બધા જ ફળ મળતા હોય એ જાંબુનું ફળ છે કેરી છે આ બધા જ ફળ ત્યારે જ મળતા હોય માટે કરી ભગવાનને અર્પણ કરવા જોઈએ કે એ ઋતુઓમાં અર્પણ કરેલા ફળ એ ઋતુમાં ગ્રહણ કરેલા ફળ એ ભગવાનની શરીરને પણ સુખાકારી અને ભક્તોની પણ શરીરને સુખાકારીને વધારવા વાળું કારણ કે ભગવાનને અર્પણ કર્યા બાદ બિલકુલ એ પાંચ ક્ષણ પછી તમામ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવતું હોય છે અને પ્રસાદ માટેનો એટલો મહિમા બતાવવામાં આવ્યો કે પ્રસાદ એ સર્વ દુઃખાના તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્ત થવા માટે એ ભગવાનનો પ્રસાદ લેવો જોઈએ હાનિ રસ્યો બજાય તે કે તમામ પ્રકારના ઉપદ્રવ એ બધા જ દૂર થતા હોય છે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી માટે કરી ઋતુઓના ફળ એ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને જ્યારે પ્રસન્ન હ્યાસુ એટલે કે પ્રસન્ન ચેતન મનની અંદરની ચેતનતા જે છે તેને પ્રસન્ન કરવી હોય તો ભગવાનની સન્મુખ એ ઋતુના ફળ અને એ ભગવાનના આ વિશેષ રૂપે કે જાંબુ ઇત્યાદિક ફળ મૂકવામાં આવતા હોય છે તે ઋતુના ફળ અર્પણ કરી અને ભગવાનની પ્રસન્નતા અને આપણા મનની પણ સ્થિતિને સુધારવા માટેનું એક સાધન એટલે ભગવાનની સન્મુખ એ ઋતુઓના ફળ અર્પણ કરવા અને વિશેષ જે ભોગ કીધા છે તે તમામ પ્રકારના સામગ્રી એ ભગવાન સન્મુખ મૂકવામાં આવતી હોય છે આ સાથે સાથે હવે આપને એક છેલ્લો સવાલ કારણ કે રથયાત્રાને લઈને હવે બસ 15 દિવસો છે આ 15 દિવસ દરમિયાન કોઈને કોઈ વિશેષ ધ્યાન રાખવું જોઈએ ભક્તોએ અથવા કોઈ કથા કરાવી હોય તો એ એવા પ્રકારનું કોઈ શું વિશેષ આયોજન કરી શકે જી બિલકુલ આ 15 દિવસ દરમિયાન જો કોઈ ભક્તની ઈચ્છા હોય તો આ 15 દિવસમાં એ ભગવાન નારાયણનું આરાધન એ શ્રેષ્ઠ સાધન બતાવવામાં આવ્યું કે આ દિવસોમાં પોતાના ઘરની અંદર જો શુભ પ્રસંગ ન આવતા હોય તો ભગવાનની સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરવી અથવા તો કરાવી તો એ ભગવાનની કૃપા થકી આ પંદર દિવસ દરમિયાન કન્ટિન્યુસ એટલે કે પ્રતિદિન આ પંદરે પંદર દિવસના ઉપયોગ કરી ભગવાનનું આરાધન કરી અને ભગવાનની કૃપાથી એના ઘરની અંદર જલ્દીથી જલ્દી કે શુભ પ્રસંગ શુભ પ્રસંગ માને એટલે કે જેના ઘરમાં લગ્ન થવા માટેની યોગ્ય વ્યક્તિ હોવા છતાં પણ લગ્ન ન થતા હોય તો એવા વ્યક્તિઓએ આ દિવસ દરમિયાન ભગવાનની પૂજા અર્ચના કરવી એ વિશેષ ફળદાયી બતાવી છે કે સત્યનારાયણ ભગવાનનું આરાધન છે ભગવાન નારાયણની બીજી પૂજા અર્ચના કે જેવી કે વિષ્ણુ યાગ અથવા તો વિષ્ણુ ભગવાનનો નારાયણ યજ્ઞ આવા કોઈ યજ્ઞયાગ કરાવવા થકી પણ ભગવાનની કૃપાથી તેના જીવનની અંદર એ શુભ પ્રસંગો આવવા લાગતા હોય છે જે કોઈ વ્યક્તિ આરોગ્ય માટે જો ભગવાનનું આરાધન કરતું હોય કે જેની આરોગ્યની સ્થિતિ સારી નથી રહેતી શરીરની સુખાકારી માટે તો ભગવાનની ઉપર આમળાના રસ દ્વારા અભિષેક કરી અથવા તો સૂકા આમળા દ્વારા યજ્ઞ કરી કરાવી અને ભગવાનની પ્રસન્નતા મેળવી અને પોતાનું સ્વાસ્થ્ય એ સુધારી શકતું હોય છે આ દિવસ દરમિયાન એ ભગવાનને આમળાનો પણ ઉપયોગ અર્પણ કરવામાં આવતો હોય છે કે આમળાના ફળ સૂકા આમળાનું ચૂર્ણ અથવા તો આમળાનો રસ આ બધા દ્વારા ભગવાનની ઉપર અભિષેક અને ભગવાનને આ બધા દ્રવ્ય દ્વારા હવનની અંદર આહુતિ જો આપવામાં આવે તો પણ ભગવાનની પ્રસન્નતાથી તેની ઈચ્છાને પૂર્ણ કરવામાં આવતી હોય છે જે કોઈ વ્યક્તિઓ વિદ્યાની અભિલાષા એટલે કે જે વિદ્યાર્થીઓ છે એના જીવનની અંદર વિદ્યાની સારી પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુની ઉપર એ દૂધ અર્પણ કરવું જોઈએ પણ ધ્યાન રાખી ગાયનું દૂધ અને ગાયના દૂધની અંદર શર્કરા કહેતા મિશ્રી એ મિશ્રી અર્પણ કરી અને ભગવાનની ઉપર સ્વરૂપની ઉપર દૂધ અર્પણ કરવામાં આવે જો ચડાવવામાં અથવા તો ધરાવવામાં પણ આવે તો ભગવાનની કૃપાથી એના જીવનમાં ગ્રાસપિંગ પાવર સારો એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થતો હોય સારી વિદ્યા એના મનની અંદર જો વાંચવા છતાં પણ જો યાદ ન રહેતું હોય તો તેવા વિદ્યાર્થીઓએ ભગવાનને આગળ સાકરવાળું દૂધ અર્પણ કરી અને પ્રાર્થના કરે તો એ ભગવાનની કૃપાથી એના જીવનમાં સારામાં સારી વિદ્યા પ્રાપ્ત થતી હોય છે સારામાં સારું જ્ઞાન એના જીવનમાં પણ